अपने पर जलने वाले बहुत हैं, मगर हमको कोई फर्क नहीं पड़ता क्योंकि अपने पर मरने वाले भी बहुत हैं। अरे भाई, आजकल ना लोगों ने तो प्रेम ज नहीं समझा, तो क्यों प्रेम करे छे? नहीं हाँ यार, पहला लोग फ्रेंडशिप करशे अने रोज कलाको सुधी मीठी मीठी बातों करशे अने पछी आई लव यू कहीने लवशिप मां बांधशे। पछी एज व्यक्ति पोतानी टेव पाड़ीने खुद पोताना काम मां व्यस्त थई जशे ने ज्यारे तमे ए व्यक्ति वगर नहीं रही सको त्यां सुधी वात पहोंची जशे ने त्यारे जे व्यक्ति तमने छोड़ी देशे। याद तारे आभी मारी आँखो बराणी, याद तारे आभी मारी आँखो बराणी। જા, મારે હવે તારી સાથે કોઈ વાત જ નથી કરવી સવારનો, તે મને એક વાર પણ કોલ નથી કર્યો, તને ખબર છે હું આજે કેટલો ટેન્શન માં આવી ગયો તો? તને ભૂલી જવું કે યાદ રાખવું, આ બધું તો દિમાગ નું કામ છે, દિમાગ ની વિચારવા દે, તું ટેન્શન ના લે, તું તો કેમ કે છે મારા કાળજા નો કટકો દિલ માં છે। અરે, જે દિવસની હું ઘણા ટાઈમથી રાહ જોતો હતો આજે એ દિવસ આવી ગયો, આજે તો હું મારી જાનુ સાથે ભાગીને લગ્ન કરી લઈશ। અરે, પણ આટલો સમય થઈ ગયો કેમ મારી જાનુ આવી નહીં? લાય તો એને ફોન કરવા દેતો। હલો જાનુ, ક્યાં રહી ગઈ યાર, આને હવે જલ્દી। સોરી બકા, મને ભૂલી જાજે, મારા લગ્ન તો ક્યારના નક્કી થઈ ગયા છે, અને અત્યાર સુધી હું તને એટલા માટે કઈ નથી કહેતી કે તું મારા લગ્નમાં કઈ નાટક ના કરે, અને મેં તારા માટે તારા ભાઈબંધ જોડે કઈ મોકલ્યું છે, લઈ લેજે એને। લે ભાઈ, તારી જાણુના લગ્નની કંકોત્રી। અરે ભાઈ, આ શું હાલત કરી છે તે તારી, અને કેમ અહીંયા બેઠો છે? અરે ભાઈ, આ મારી હાલત મારી જાનુએ કરી છે, જ્યાં સુધી હું એની સાથે હતો ત્યાં સુધી હું બહુ મસ્ત રહેતો હતો, પણ જ્યારથી એ મારાથી દૂર થઈ ત્યારથી કઈ રીતે રહેવું એ જ સમજાતું નથી યાર। ભાઈ, તું કેમ આટલો બધો તડપે છે એની યાદમાં? શું તને લાગે છે હવે કે એને તારી યાદ આવશે? અરે વાલા, આવશે આવશે, એને મારી યાદ 101% આવશે, જેમ એને મને એનો પોતાનો બનાવીને છોડ્યો ને, એમ એને કોઈ એનું પોતાનું બનાવીને છોડશે ને ત્યારે। અરે ભાઈ, શું થયું, કેમ રડે છે? અને હા, મેં આજે તારાવાળીને જોઈ, કોઈ બીજા સાથે હતી? હા વાલા, એના માટે જ રડવું આવે છે, જેને ખુશ રાખવા માટે આપણે આખો દિવસ એની ચિંતા કરતા હોય અને એના બારામાં જ વિચારતા હોય, અને એને કોઈ બીજું ખુશ કરી જાય ને ત્યારે માત્ર આંખ જ નહીં આ કાળજું પણ રડે છે। શું ભાઈ, કેમ આજે ઉદાસ બેઠો છે? અરે યાર, હવે શું કહું તને, જે ક્યારેક મારા મેસેજો જોઈને ઓફલાઈન હોવા છતાં પણ ઓનલાઈન થઈ જતી હતી ને, એ આજે ઓનલાઈન હોવા છતાં પણ મારા એક મેસેજ નો જવાબ નથી આપતો। અરે ભાઈ, હું જે છોકરીને પ્રેમ કરું છું ને, એ મારું બહુ માને છે, હું એને કહું ને કે આ નહીં કરવાનું એટલે ના જ કરે, અને હા, હું એને કહું ને અહીંયા નહીં જવાનું એટલે ના જ જાય। અરે વાલા, જેને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ પર માત્ર તમારો જ હક છે એ વિચારવું ખોટું છે, કારણ કે એને પણ પોતાની પર્સનલ જિંદગી હોય છે, ત્યાં દખલગીરી કરવાનો આપણો કોઈ હક નથી હોતો વાલા। જો તમારે સંબંધો લાંબા સમય સુધી રાખવા જોઈએ ને, તો આ વાત યાદ રાખજો। સાચી વાત છે, વાહ ભાઈ વાહ। કોઈ ગાંડી, તું ચિંતા ના કરીશ, તારી જગ્યા કોઈ નહીં લઈ શકે, કારણ કે બીજું કોઈ છે જ નહીં જે આ મારું દિલ જીતી શકે।